तो जूनागढ़ना बेसाणनी डॉक्टर बाबा साहेब आंबेडकर कुमार छात्रालय खाते तालुका संयुक्त कर्मचारी मोर्चा द्वारा धारासभ्य मार्फत आवेदन पत्र आपवामां आव्युं। जूनागढ़ना बेसाणनी तालुकानी डॉक्टर बाबा साहेब आंबेडकर कुमार छात्रालय खाते आज बेसाण तालुका संयुक्त कर्मचारी मोर्चा द्वारा डॉक्टर बाबा साहेब आंबेडकर ने 14 एप्रिल रोज जन्मजयंती रोज तमाम कर्मचारी मोर्चा द्वारा डॉक्टर बाबा साहेब आंबेडकर ने प्रतिमा ने फूलहार तोरा कर बेसाण विसावदर धारासभ्य मार्फत गुजरात सरकार ने कर्मचारी आवेदनपत्र आपने पोता शरत मूकी थी, जेमा एक जूनी पेन्शन योजना फरी शुरू करनी, बीजी फिक्स पगार केस नाम सुप्रीम कोर्ट में खेची फिक्सनी प्रथा करार आधारित भरती मूल असर थी बंद करवी, अने त्रीजी गुजरात सरकारशीए सैद्धांतिक रीते स्वीकारेला केन्द्र पगार पंचनी भलामणों अनुसार सातमा पगार पंचना तमाम बाकी रहेला बधा तुरंत आपवा, अने चौथी मूल निमणूक तारीख थी तमाम हेतु माटे सीरियल नौकरी गणवी, पांच अने तमाम कर्मचारीओए उच्च पगार धोरण 10, 20 अने 30 वर्ष आपवो तेवी मांग साथे आवेदनपत्र आपवामां आव्युं हतुं। ભરતભાઈ કહોર, બેસાણ તાલુકા સંયુક્ત કર્મચારી મોરચા યુનિયનના પ્રમુખ, આજે 14 એપ્રિલ આંબેડકર જયંતિ 131મો જયંતિના દિવસે અમે ગુજરાતના 7 લાખ તમામ કર્મચારીઓ આજે અમારો ન્યાય દિવસ તરીકે ઉજવીએ છીએ। આજે બેસાણ તાલુકાના તમામ કર્મચારી મોરચાના બધા સભ્યો અહીં હાજર રહી અને બાબા સાહેબ આંબેડકરના આરતોરા કરી અને અમારી જૂની પેન્શન યોજનાની માગણી સરકાર સમક્ષ મૂકી છે। આ અમારી માગણી સ્વીકારવામાં નહીં આવે તો આનાથી પણ હજી આગળ ઉગ્ર આંદોલનો કરશું। હું કમલભાઈ ઠુંબર, મહામંત્રી સંયુક્ત કર્મચારી મોરચો ભેસાણ। આજરોજ 14 એપ્રિલે બાબા સાહેબ આંબેડકરની જ્યારે 131મી જન્મજયંતિ સમગ્ર ગુજરાતમાં જ્યારે ઉજવાઈ રહી છે, ત્યારે આજરોજ જૂની પેન્શન યોજના ફરી લાગુ થાય એ હેતુથી સમગ્ર ગુજરાતમાં દરેક તાલુકા સ્થળે અમે કાર્યક્રમો આપીએ છીએ, ત્યારે આજે ભેસાણ બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુએ હારતોરા કરી અને અમે અમારો વિરોધ દર્શાવીએ છીએ। આજરોજ સમગ્ર ગુજરાતમાં જ્યારે આ વિરોધ પ્રદર્શન થાય છે, ત્યારે જો સરકાર હજી અમારી માંગ સંતોષશે નહીં તો આનાથી પણ વધારે અમે જલદ કાર્યક્રમ આપીશું, અને સરકાર અમારી માંગ સ્વીકારી અને ફરી પાછી જૂની પેન્શન યોજના દાખલ કરે એવી અમારી સર્વની માંગ છે। મિત્તલ વાડિયા સાથે લાઈવ 24 ન્યૂઝ જૂનાગઢ।